नमस्कार विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। आज आप डिग्री टू रेडियन अने रेडियन टू डिग्री ना कन्वर्जेशन ना चर्चा करिए अने बीजी कि आपने जे गुणकों ने उपगुणकों जोया छे एमना एकमों ने एक माथी बीजा एकमों में केवी रीते कन्वर्ट करी शकाय एना विषय चर्चा करिए। जो कि अहीं जे आपणे जोशु ए आपणने धोरण 11 ने 12 बंने जगह एक्जाम्पल गणवानी अंदर उपयोग थशे। स्पेशली तमने आओ एमसीक्यू न कोई पूछे कि भाई 90 डिग्री बराबर केटला रेडियन एम, पण आपणे समझवानो कंसेप्ट छे, आपणे समझवू पड़शे भाई 90 डिग्री बराबर पाई बाय 2 रेडियन थाय केम थाय आपणे जोवानुं छे। आ जे कन्वर्जेशन जोशु ए एन केन प्रकार है, तमारे मेथमेटिक्स नी अंदर क्यांक उपयोगमां तो आवशे ज, पण फिजिक्स नी अंदर जाजु बधुं उपयोगमां आवशे। आपणे જ્યારે આના પછીનો ટોપિક લઈશું અંતરો વિશેનો, પૃથ્વી અને બીજા ગ્રહો વચ્ચેનો અંતરનો, તો એમની અંદર ખાસ કરીને આપણે આ કન્વર્જેશન જે છે ડિગ્રી ટુ રેડિયન એ આપણે ઉપયોગમાં લેવાનું થશે। હવે આમ કરવાનું કારણ શું? આપણે હંમેશા જે છે એ એકમ પદ્ધતિ સ્વીકારેલ છે, એસઆઈ એકમ પદ્ધતિ। તો એમની અંદર આપણે જે બોલીએ છીએ એ એકમ પાછળ બોલીએ છીએ, પણ હંમેશા જે નંબર આપણને આપે છે કે ભાઈ 2 મીટર, તો 2 નંબર આપ્યો આપણને, કે ભાઈ 10 કિલોગ્રામ, તો 10 આપણને નંબર મળ્યો, કે ભાઈ 500 કિલોમીટર, તો 500 આપણને નંબર મળ્યો। તો આ બધા જ નંબર જે મળે છે એ રેડિયનની અંદર છે। હવે જ્યારે આપણે ગોળાકાર વર્તુળાકાર ફરીએ છીએ આવી રીતે કોઈ કેન્દ્રને અનુલક્ષીને, આ મારું કોઈ બિંદુ છે, કેન્દ્ર છે, અને એમાંથી અમુક અંતર લઈ લો વાર, આ કેન્દ્રને અનુલક્ષીને આવી રીતે ફરું, તો જે કેન્દ્ર સાથે અહીંયા ખૂણો બનાવે છે, તો એ ખૂણો આપણને જે છે એ ડિગ્રીની અંદર મળશે। તો આ ડિગ્રીમાં ખૂણો મળે છે અને મારે રેડિયનમાં નંબરમાં કન્વર્ટ કરવો છે, તો એમ ન થઈ શકે, તો મારે એના માટેનું સીધું સમીકરણનો ઉપયોગ કરવો પડે। સીધું આપણે 30 ડિગ્રી ગુણ્યા 2 એવી રીતે ન વાપરી શકીએ, બરાબર, કારણ કે મારે સામેની જે રકમ છે એમને પણ જે છે એ ડિગ્રીમાં કન્વર્ટ કરવી પડે। તો અહીંયા સામાન્ય કન્વર્જેશન છે એ જોઈએ આપણે। તો 180 ડિગ્રીનું રેડિયનમાં કન્વર્ટ કરવાનું છે। જો કે આ આપણે પૂરક ભૌતિક રાશિઓ જે જોઈ છે એમાં સમતલ કોણની અંદર આપણે એક સમીકરણ મેળવ્યું હતું કે ભાઈ એક ડિગ્રી બરાબર પાઈ બાય 180 રેડિયન, એક આપણને આવું સમીકરણ મળ્યું હતું કે જ્યારે ડિગ્રીનું રેડિયનમાં કન્વર્ટ કરવું હોય ત્યારે। અને બીજું જ એનું જ ઉપયોગ કરીને બીજું સમીકરણ આપણને મેળવ્યું, ભાઈ એક રેડિયન બરાબર 180 બાય π ડિગ્રી, બરાબર, આ પ્રકારનું આપણને કંઈક સમીકરણ મળ્યું હતું। આપણે ઉપયોગ કરવાનો છે પહેલા સમીકરણનો। તો આગળ વધી કે ભાઈ આ 180 ડિગ્રી છે એનું રેડિયનમાં કન્વર્ટ કરવું છે, તો શું કરવાનું કે ભાઈ જે નંબર આપણને આપેલો હોય કે ભાઈ 180 આપેલો હોય એને રેડિયનમાં કન્વર્ટ કરવું હોય તો આપણે પાઈ બાય 180 વડે ગુણી નાખવાના, પણ આ તો મેં તમને ખાલી ગોખવાની વાત કરી, ગોખવાની સમજવાનું છે આપણે। તો અહીંયા જોવા જઈએ તો ભાઈ જો આ એકમ વર્તુળ દર્શાવેલું છે, તો હું અહીંયાથી આ એકમ વર્તુળ છે એટલે અહીંયા 0 ડિગ્રી એંગલ તમને દર્શાવી દીધેલો છે, જોર્યો અહીંથી થોડુંક આવી રીતે એંગલ કંઈક એંગલ સાથે ચાલુ અહીંયા આવ્યો તો 30 ડિગ્રી અહીંયા ખૂણો બનાવ્યો અહીંથી અહીંયા, પછી 30 થી પછી થોડુંક આગળ ચાલ્યો એટલે અહીંયા એ મુખ્ય અક્ષ થી અહીંયા એક્સ અક્ષ થી અહીંયા 45 ડિગ્રીનો એંગલ બનાવ્યો, પાછો થોડુંક ચાલ્યો એટલે એક્સ થી અહીંયા સુધીનો 60 ડિગ્રીનો, પાછો અહીંયા આવ્યો એટલે અહીંથી આટલો એંગલ જે છે 90 ડિગ્રીનો બન્યો। તો આટલો એંગલ આપણે ચાલ્યા છીએ, તો જો સાથે સાથે અહીંયા તમને દર્શાવેલું છે પાઈ બાય 6, પાઈ બાય 4, પાઈ બાય 3, પાઈ બાય 2, તો આ બધી જ રીતે જે આપણને દર્શાવેલું છે એ શું છે? રેડિયનની અંદર, અહીંયા શું છે? ડિગ્રીની અંદર। આ બરાબર આ લખી શકાય કે 30 ડિગ્રી બરાબર પાઈ બાય 6 રેડિયન થયું એમ લખી શકાય, 45 ડિગ્રી બરાબર પાઈ બાય 4 રેડિયન, ક્રમમાપમાં ફેર છે, અહીંયા ડિગ્રીની અંદર છે ને અહીંયા રેડિયનની અંદર છે, એટલે આપણે હંમેશા જવાબ મેળવતા હોય તો આપણને જવાબમાં શું મેળવવાનું કીધું એની ઉપર આધાર રાખશે। જો ડિગ્રીની અંદર કીધું હોય, કોઈ ખૂણો મેળવવાનું કીધું હોય તો ડિગ્રીની અંદર આવશે, તો આપણે રેડિયનમાં મેળવ્યું તો એને ડિગ્રીમાં કન્વર્ટ કરવાનું થાય, અને આપણને રેડિયનમાં અપક્રમ કીધું હોય ખૂણા પરથી તો જે ખૂણો મળ્યો છે એને રેડિયનમાં કન્વર્ટ કરવાનો થાય, તો ત્યાં આપણે જે છે આ કન્સેપ્ટનો ઉપયોગ થશે। જોઈએ તો આપણે પેલા ત્રિરાશિ એક મૂકી દઉં, હું તમને એક એક્સરસાઇઝ સમજાવું, પછી આપણે ચાર, તો હું તમને ચાર ગણાવીશ, પણ એક પહેલી ત્રિરાશિ મૂકીને સમજાવું,
પછી આપણે તમને ખ્યાલ આવી જશે કે ખાલી પાઈ બાય 180 વડે ગુણી નાખીએ તો આપણને જવાબ મળી જાય, તો બીજી ત્રિરાશી મૂકવાની જરૂરિયાત ઊભી થશે નહીં. આની જેવી બીજી એક્સરસાઇઝ હું તમને હોમવર્કમાં આપીશ. અહીંયા જોઈએ કે ભાઈ 180 ડિગ્રી છે એમનું શેમાં કન્વર્ટ કરવું છે, આપણે 180 ડિગ્રીનું રેડિયનમાં કન્વર્ટ કરવું છે આપણે. તો આમ લખી શકાય કે ભાઈ આનું રેડિયનની અંદર કેટલું થાય, રેડિયન માપ ક્રમ કેટલું થાય, તો આમ લખી શકાય આપણે કે એક ડિગ્રી હોય તો પાઈ બાય 180 રેડિયન થાય. એક ડિગ્રી હોય આપણું સ્ટાન્ડર્ડ માપ થયું તો પાઈ બાય 180 રેડિયન થાય, તો 180 ડિગ્રી હોય, 180 ડિગ્રી હોય તો કેટલા રેડિયન થાય, થઈ શકે ને આવી ત્રિરાશી. તો શું કરવાનું, આનો તો ક્રોસ પ્રોડક્ટ કરવાનો 180 ગુણ્યા પાઈ બાય 180 અને અહીંયા આ સોરી અહીંયા ડિગ્રી નહીં આવે, અને આ જે છે એ નીચે આવતા રહેશે એટલે શું થાય, અહીંયા લઈ લો અમને એક્સ પાઈ બાય 180 એટલે શું થાય, પાઈ 180 ડિગ્રી, કારણ કે આ ડિગ્રીની અંદર છે, ગુણ્યા પાઈ બાય 180 રેડિયનમાં છે અહીંયા, એટલે ડિગ્રી નહીં મૂકીએ આપણે, અહીંયા ક્યાંય ડિગ્રી નહીં મૂકીએ. અચ્છા એકમાં આવશે ને અહીંયા છેદમાં 1 ડિગ્રી, કેમ કર્યું 180 ને અહીંયા ગુણી નાખો પાઈ બાય 180, અરે પાઈ બાય 180 અરે ગુણી નાખા ને 1 ડિગ્રી ક્યાં જાય, છેદમાં આવશે, અહીંયા આવી ગયો, ડિગ્રી ડિગ્રી કેન્સલ થઈ ગયા, બરાબર. ડિગ્રી માપક્રમ ડિગ્રી આમ 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 ડિગ્રી એમ તો થઈ શકે, પણ આનું હકીકતમાં ડિગ્રી એમ લખીએ તો ડિગ્રી ડિગ્રી એકમ કેન્સલ થઈ જાય ને, બરાબર. તો શું વધ્યું, 180 ગુણ્યા પાય ના છેદમાં 180 એટલે 180 ગયા, તો શું થાય 180 ડિગ્રી બરાબર શું મળ્યું આપણને, ખાલી પાય મળ્યું, તો પાય રેડિયન. તો જો અહીંયા આપણે ફક્ત શું ગણ્યું પાય બાય 180, બરાબર. ત્રીજી જોઈએ આપણે, તો ત્રીજીમાં જો ઘણી વખત તમે આ હું તમને પાછી ત્રિરાશી મૂકીને કરાવડાવું એક, તો એક ડિગ્રી એ કેટલા થાય પાય બાય 180 રેડિયન થાય, તો 30 ડિગ્રી એ કેટલા રેડિયન લખી શકાય. પાછો ક્રોસ પ્રોડક્ટ કરો અમને આની સાથે ગુણ નાખો, 1 ડિગ્રીને છેદમાં લાવી નાખો એટલે શું મળે આપણને, 30 ડિગ્રી ગુણ્યા પાય બાય 180 રેડિયન અને છેદમાં શું આવશે, 1/1 ડિગ્રી. અહીંયા લખવું તો પણ ચાલે, ડિગ્રી ડિગ્રી કેન્સલ થઈ ગયા એકમો એટલે શું વધ્યું, અહીંયા 0 0 પણ વધ્યા. હવે આપણે 0 0 કેન્સલ કરી નાખ્યા, નકર જો ખાલી ડિગ્રી 30 ડિગ્રી ભાંગ્યા પાય બાય 180 હોય તો હું ન કરી શકું, કારણ કે આ રેડિયનની અંદર છે, આ ડિગ્રીની અંદર માપક્રમ છે. આવી રીતે હોય તો ક્યારેય ક્યાંય ન કરી શકાય, સામે એની બે નો ગુણોત્તર થવો જોઈએ બે સરખી ભૌતિક રાશિનો, તો સરખા એકમો જે છે જતા રહેશે. હવે હા શું વધ્યું, 3 6 18 એટલે અહીંયા આવશે આપણી પાસે 3 6 18 એટલે આપણી પાસે શું વધે, 30 ડિગ્રી બરાબર પાઈ બાય 6 રેડિયન. એવું જરૂરી નથી તમે પાઈના સંદર્ભમાં દર્શાવો, પાઈની 3.14 કિંમત મૂકી દો, અહીંયા 3.14 મૂકી દો તો પણ ચાલે, પણ મોટા ભાગે આપણને આવા સંદર્ભમાં આન્સર હોય આપેલો, એમસીક્યુ કોઈક હોય કંઈક અંતરો મેળવવામાં એમની અંદર, તો આપણને સીધો આન્સર મળી જતો હોય તો કેલ્ક્યુલેટરની જરૂરિયાત ઊભી થાય નહીં. તો હવે તમને ખ્યાલ આવી ગયો, 90 ડિગ્રી હોય અથવા તો કોઈ પણ ડિગ્રી હોય એને ખાલી ગુણ્યા શું કરવાના, પાઈ બાય 180 પાઈ બાય 180 એટલે શું થશે, હવે 90 ડિગ્રીનું આપણે કન્વર્ટ કરીએ તો શું થાય, 90 ડિગ્રી ગુણ્યા પાઈ બાય 180 ડિગ્રી, ગુણ્યા છે તો શું આવે, 1 ડિગ્રી આવે ને. હવે આ બધું ભૂલી જવાનું એટલે શું થઈ જશે, સીધો આપણે આન્સર મળી જાય, 9 2 18 એટલે શું થાય, 90 ડિગ્રી બરાબર પાઈ બાય 2. આ તો હું અહીંયા તમને સમજાવવા માટે આપું છું, બાકી તમે ખાલી 90 ડિગ્રી કદાચ રફમાં લખાઈ ગયું હોય, પાઈ બાય 180 ડિગ્રી થઈ, પાઈ બાય 180 કરી નાખ્યું હોય ને અહીંયા 1 ડિગ્રી ન લખો તો ચાલે, એવું કાંઈ જરૂરી નથી કે અહીંયા 1 ડિગ્રી લખવું, બરાબર. જો કે ત્રિરાશી પ્રમાણે કરીએ તો લખવું પડે, પણ આપણને આ સમજવાનું છે, આ સ્ટેપ ક્યાંક દર્શાવવું થાય એક્સરસાઇઝની અંદર તો દર્શાવી દેવું, બાકી આ સમજવા માટેનું છે તમારે, બરાબર. ફટાફટ રફની અંદર કરતા હોય તો ઘણી વાર ભૂલાય જાય. બીજું લઈએ, 150 ડિગ્રી ગુણ્યા પાય બાય 180 ગુણ્યા 1 ડિગ્રી આવે, ડિગ્રી ડિગ્રી કેન્સલ થઈ જાય, બરાબર. એટલે શું થાય, 0 0 કેન્સલ, આ શું થાય, 5 3 15 પછી 9 2 18 ત્યાં પણ નહીં ચાલે, છ
त्रण अठार बराबर अहीं आपणे चाल छे छ त्रण अठार ग्या एटले शुं कीधुं फाइव अहीं एटले फाइव पाई बाय सिक्स एक सौ ने पचास डिग्री बराबर फाइव पाई बाय सिक्स रेडियन। तो आ आपणो आंसर थयो। इज इट क्लियर? ख्याल आव्यो कि नहीं? आ शेमां कन्वर्ट कर्युं? डिग्री टू रेडियन, डिग्री टू रेडियन, डिग्री टू रेडियन, बराबर। तो आ बधाय जे छे ए कन्वर्जेशन थया डिग्री टू रेडियन। हवे आपणने घणी वखत डिग्री मापक्रम मिनिट अने सेकंडनी अंदर दर्शावेलू होय। शब्द हवे तमारा माटे नवो आवे छे थोड़ुक। जेवी रीते आपणे जो समजावुं छुं, जेवी रीते घड़ियाळनी अंदर केटला त्रण काटाओ होय छे, सौथी झड़पी फरतो कयो होय छे? सेकंड, बराबर। ए आपणे मापक्रम शेमां आपे छे? सौथी नानो, एक सेकंड, बे सेकंड। पछी एनाथी थोड़ोक झड़पी, एनाथी थोड़ो ओछो फरतो होय मिनिट, ए आपणे मापक्रम शेमां आपे छे? एक मिनिट, बे मिनिट, एमां। એટલે કે સાઠ સેકન્ડ જ્યારે ફરી જાય ત્યારે એક એક કાંટો જે છે એક વખત આવી રીતે આમ થશે, અને સૌથી ધીમો ફરતો કાંટો જે છે એ હોય છે કલાકનો। એટલે કે સાઠ મિનિટ જ્યારે ફરે છે મિનિટીઓ કાંટો, ત્યારે એક કલાકનો કાંટો બારથી એકે જાય, બરાબર। એટલે ધીમે ધીમે એમની ગતિ ચાલુ જ હોય છે મિનિટ પ્રમાણે, પણ એના કન્સેપ્ટ પરથી હું તમને સમજાવું કે જ્યારે ખૂણાની અંદર ખૂબ જ નાના ખૂણાઓ લેવામાં આવે ત્યારે આપણે પોઈન્ટ ઝીરો પોઈન્ટ ઝીરો વન ડિગ્રી, ઝીરો પોઈન્ટ ઝીરો એઇટ ડિગ્રી કે ઝીરો પોઈન્ટ ફાઇવ ડિગ્રી એવી રીતે દર્શાવવું થોડુંક મુશ્કેલી ભર્યું થાય। તો એ શેની અંદર દર્શાવતા હોય છે આપણને? જો કે દર્શાવી શકાય, હમણાં આપણે એ જ કરવાનું છે, દર્શાવવાનું જ છે એમને, પણ હજી એ ખૂણાઓને આગળ દર્શાવવું હોય, આપણે હજી નાના માપક્રમમાં દર્શાવવું હોય તો કંઈક આ પ્રમાણે, ભાઈ આ શું છે? ડિગ્રી, સાત ડિગ્રી, પછી દસની માટે ખાલી એક અલ્પવિરામ જેવું છે, એને કહેવામાં આવે છે મિનિટ, ડિગ્રી મિનિટ, અને પચીસ ઉપર બે અલ્પવિરામ જેવું કરેલું છે તેને શું કહેવાય છે? સેકન્ડ। તો પહેલું આપણને માપક્રમ મળે છે ડિગ્રી, બીજું જે છે આપણને માપક્રમ મળે છે એ મિનિટ, અને ત્રીજું માપક્રમ જે છે એ સેકન્ડ। જો અહીંયા સમય માપતા નથી, ખાસ યાદ રાખજો, ડિગ્રી મિનિટ ને સેકન્ડમાં આપણને જે આપેલું છે એ સમય નથી, ખૂણાનું મૂલ્ય છે। એટલે કે હું અહીંથી ક્યાંક થોડુંક જ એવી રીતે આ અક્ષને સમાંતર થોડોક આવી રીતે ચાલ્યો તો ખબર નથી ભાઈ એક્ઝેક્ટ બે ડિગ્રી ચાલ્યો થોડું છે, બે ડિગ્રીથી થોડુંક આગળ ચાલ્યો હોય તો એ આગળ ચાલ્યો હોય તો એ દાખલા તરીકે મિનિટની અંદર દર્શાવેલું છે, અને હજી એનાથી જે આપણને સૂક્ષ્મ માપક્રમ મળતું હોય તો એ એ સેકન્ડની અંદર છે। આપણી સ્કેલ છે ફૂટપટ્ટી, એ ઓછામાં ઓછું એક મિલીમીટર એટલે કે ઝીરો પોઈન્ટ વન સેન્ટીમીટર માપી શકે, ઇઝ ઇટ ક્લિયર? તો એ ઓછામાં ઓછું એમનું માપ થયું તો વન પોઈન્ટ વન સેન્ટીમીટર આમ આપણે દર્શાવી શકીએ, પોઈન્ટ પછી એક ડિજિટ લઈ શકીએ। તો અહીંયા આપણને ડિગ્રી મિનિટ અને સેકન્ડમાં માપક્રમ દર્શાવેલા છે। હવે આ સમજે એક ડિગ્રી બરાબર કેટલા સેકન્ડ થાય? જો જેમ ઘડિયાળમાં છે ને એમ જ છે, બરાબર, ઘડિયાળમાં આપણે રોટેશનમાં ચાલીએ છીએ, આમને એમની સાથે બંધ બેસતું છે પણ એ સમય નથી દર્શાવતું, ખૂણો દર્શાવે છે, ઘડિયાળમાં પણ જે છે એ એવી રીતે ચાલતું હોય છે, બરાબર। તો અહીંયા કારણ કે એના ખૂણા કંઈક ડિગ્રી એ ભ્રમણ કરતા હોય ને, તો અહીંયા પણ આપણે જે છે એ પ્રમાણે લેવાનું છે કે એક ડિગ્રી બરાબર સાઠ મિનિટ, અને શું કહેવાય? મિનિટ, ખાસ યાદ રાખજો અગત્યનું છે, બરાબર, કારણ કે આવા ડિગ્રી મિનિટને કન્વર્ટ કરશું આપણે, આવા સોરી મિનિટને સેકન્ડને કન્વર્ટ કરશું ડિગ્રીમાં, એક ડિગ્રી બરાબર શું થાય? સાઠ મિનિટ, અને એક મિનિટ બરાબર શું થાય? સાઠ સેકન્ડ, આને કહેવામાં આવે છે સેકન્ડ, ખબર પડી? એક ડિગ્રી બરાબર સાઠ મિનિટ થાય અને એક મિનિટ બરાબર સાઠ સેકન્ડ થાય, સાઠ સેકન્ડ બરાબર શું થાય આપણે જોવાનું આગળ, એટલું બધું વધવાનું। ખાસ કરીને આવા માપક્રમ તમે જ્યારે કોલેજમાં જશો, જો કે જાજી બધી વાર છે તમારે, અગિયારમું ધોરણ પાસ કરવાનું છે, પછી બારમું ધોરણ નીટની ઈચ્છા છે એ, પણ કોઈ એન્જિનિયરિંગ કે પછી બીએસસીમાં જશો ને તો તમારે પ્રયોગો આવશે, તો એ પ્રયોગોમાં
તમારે સ્પેક્ટ્રોમીટર નામનું સાધન આવશે, આપણી પાસે અહીંયા પણ લેબમાં અવેલેબલ છે. તો સ્પેક્ટ્રોમીટર સાધનની અંદર તમારે માપક્રમ મેળવવાના હોય છે, અને એ માપક્રમ તમને જે છે એક ડિગ્રી મિનિટ ને સેકન્ડમાં મળતા હોય છે. પ્રિઝમ સાથેના પ્રયોગમાં એમનો ઉપયોગ કરવાનો આવતો. તો માપક્રમ કેમ લેવાય આપણે શીખવું નથી, પણ આપણે ડિગ્રીનું મિનિટને સેકન્ડનું ડિગ્રીમાં કન્વર્ટ કેવી રીતે કરાય શીખવાનું છે. તો હવે શું કરશું, તો આ આપણું સામાન્ય વાત થઈ, હવે શું કરવાનું બરાબર. આ એક્ઝામ્પલ પર છે તમને ગણાવો. પહેલાં આપણે એક ડિગ્રી બરાબર કેટલા રેડિયન થાય એ જોવાનું છે બરાબર. એક ડિગ્રી બરાબર કેટલા રેડિયન થાય એ તો આપણને ખબર છે ભાઈ, એક ડિગ્રી ગુણ્યા પાઈ બાય 100 કરી નાખ, 180 કરી નાખું તો મને કંઈક મળશે 0.0014 બરાબર. પણ હું એને ઘાતમાં દર્શાવી દઉં એટલે મને મળશે 1.74 × 10⁻²⁴ રેડિયન. તો આ મને જે છે એ એક ડિગ્રીનું રેડિયનમાં કન્વર્ઝેશન થઈ ગયું, કારણ કે ગુણ્યા પાઈ બાય 180 કરું તો બરાબર. એટલે આમ પણ કરી શકાય, એક ડિગ્રી ગુણ્યા પાઈ બાય 180. પણ મિનિટ અથવા એક મિનિટ બરાબર, નેક્સ્ટ સમજો કે આપણે એક્સરસાઇઝ પણ થઈ ગયો. આ પહેલો એક્સરસાઇઝ કયો થયો આપણો, એક ડિગ્રીનું બરાબર કેટલા રેડિયન. બીજો એક્સરસાઇઝ આપણો થઈ ગયો કે એક મિનિટ બરાબર કેટલા રેડિયન બરાબર. જો આ બીજો મિનિટ આવી ગયો ને, આ એક્ઝામ્પલ તમને ગણાવો હમણાં, તો એક મિનિટ બરાબર કેટલા રેડિયન. તો હવે શું કરવાનું, જો મિનિટને રેડિયનમાં કન્વર્ટ કરવાનું છે તો આપણે પહેલાં એને ડિગ્રી સુધી પહોંચવું પડશે. કે ભાઈ એક ડિગ્રી બરાબર, જો એક વસ્તુ ખાસ યાદ રાખવાનું કે ડિગ્રીમાં હોય ત્યારે જ આપણે રેડિયનમાં કન્વર્ટ કરી શકશું, ડિગ્રી સુધી પહોંચવું પડે. જો કે એની હમણાં કિંમત આપણને મળશે, તમે ગમે ત્યારે એ કિંમતનો ગુણાકાર કરી નાખો તો તમને સીધું ડિગ્રીનું હોય કે પછી મિનિટમાં હોય, મિનિટમાં હોય કે સેકન્ડમાં હોય, તમને સીધું ડિગ્રીમાં કન્વર્ટ કરીને મળે. પણ ખાસ એ ઘણી વખત તમને કિંમત યાદ ન રહે, આ કેમ આપણને મેળવ્યું છે કે ભાઈ એક ડિગ્રી બરાબર 1.74 × 10⁻²² રેડિયન. તો એવી રીતે એક મિનિટ બરાબર પણ કિંમત મળે, એક સેકન્ડ બરાબર પણ કંઈક કિંમત મળે. તો ઘણી વખત આપણે કારણ કે 2 વર્ષ સુધી ભણતા હોય એકને એક સાથે બીજી અલગ અલગ વસ્તુ, તો ઘણી વખત કિંમત યાદ ન રહે. તો એની મેથડ યાદ રાખી નાખવાની કે ભાઈ મિનિટને ડિગ્રીમાં કેવી રીતે કન્વર્ટ કરવાનું, સેકન્ડને ડિગ્રીમાં કેવી રીતે કન્વર્ટ કરવાનું. તો આપણે પહેલાં શું કરવું પડશે કે આ મિનિટ છે એમને ડિગ્રીમાં કન્વર્ટ કરવાનું છે. તો શું કરવાનું કે ભાઈ આપણને શું આપેલું છે કે 60 મિનિટ હોય ત્યારે 1 ડિગ્રી થાય. આપણે એવા શું કરીએ છે, મિનિટને ડિગ્રીમાં કન્વર્ટ કરીએ છે ને મારી પાસે, કે 60 મિનિટ હોય ત્યારે 1 ડિગ્રી થાય. એટલે અહીંયા મેં લખ્યું 60 મિનિટ હોય ત્યારે 1 ડિગ્રી થાય. તો 1 મિનિટ હોય ત્યારે કેટલા ડિગ્રી, ખબર પડી ત્રિરાશીમાં. મિનિટનું ડિગ્રીમાં કન્વર્ટ, સોરી મિનિટને આપણે સીધું રેડિયનમાં કન્વર્ટ કરવું છે, પણ પહેલાં ડિગ્રીમાં કન્વર્ટ કરવું પડશે. ડિગ્રી મળી જાય પછી પાઈ બાય 180 કરી નાખો એટલે શું મળશે આપણને, સીધું રેડિયનમાં બરાબર. એટલે ડિગ્રી સુધી તો પહોંચવું જ પડશે. તો આનો ક્રોસ પ્રોડક્ટ કરો, આને અહીંયા લઈ લો, આમને છેદમાં લઈ લો, એટલે શું મળે મને કે 1 મિનિટ બરાબર 1 ડિગ્રી ગુણ્યા 1 મિનિટ ના છેદમાં 60 મિનિટ. મિનિટ મિનિટ જતા રહે એટલે શું મળે, 1 મિનિટ બરાબર 1/60 ડિગ્રી. જુઓ આ મને આખો આન્સર મળે છે, ડિગ્રી મળશે. આનું સાદુરૂપ જે આપણે આપીએ 1/60 કરીએ તો મને કંઈ કહેવા મળે કે 1 મિનિટ બરાબર 2.91 × 10⁴ અહીંયા જે છે એ 1 મિનિટ બરાબર 1/60 ડિગ્રી મળ્યા. આનું સાદુરૂપ આપી દઈએ એટલે ડિગ્રીની અંદર આપણને મળે, પણ આપણે હકીકતમાં જવાનું ક્યાં સુધી છે, રેડિયન સુધી જવાનું છે. તો આમનું હું કરી નાખું પાઈ બાય 180 કરી નાખું બરાબર, પાછી ત્રાસે મૂકી શકાય ને, પણ હવે નહીં કરવાનું. શું કરું, પાઈ બાય 180 કરી નાખું તો મને આન્સર મળશે 1 મિનિટ બરાબર 2.91 × 10⁻⁴ રેડિયન. તો આ 1 મિનિટ બરાબર આટલા રેડિયન થાય. ઇઝ ઇટ ક્લિયર? પણ જુઓ અહીંયા પાછા ફરી ફરીને આવતા રહીએ,
तो एक मिनिट ने डिग्री में कन्वर्ट करव तो शू करवा साठ वे भांगी नाखवा कारण के कला है कि एक डिग्री बराबर साठ है बराबर। तो आ मिनिट ने जयरे तेरे डिग्री में एट मिनिट ना एकम थो मिनिट ना एकम थो सेकंड नहीं ना एकम थो तो ना एकम ने मोटा एकम में कन्वर्ट करव है अपने तो जो मोटा एकमनी वेल्यू है एना वे भांगी नाखवा तो एक मिनिट बराबर शू थ साठ एक मिनिट एक एक डिग्री बराबर शू साठ मिनिट तो आप शू कर साठ वे भांगी नाखशू એટલે આપણને આન્સર મળ્યો આશા અમળ આખો ડિગ્રીની અંદર મળી ગયો બરાબર। બીજો ત્રીજો એક્સરસાઇઝ જોઈએ આપણે ત્રીજો એક્સરસાઇઝ શું છે આપણો એક સેકન્ડ બરાબર ખાલી જગ્યા રેડિયન શું કરશું સેકન્ડ ને મિનિટમાં કન્વર્ટ કરશું મિનિટને ડિગ્રીમાં કન્વર્ટ કરશું પછી પાઈ બાય 180 વડે ગુણશું ત્યારે આપણને શું મળશે રેડિયનમાં આન્સર મળશે જોઈએ આપણે તો શું કરવાનું त्रियासी मुकवानी पहला के साठ सेकंड होय त्यारे एक मिनिट थाय तो एक मिनिट एक सेकंड होय त्यारे केटला मिनिट एटले आ आंसर आपने मळशे शेमा मळशे मिनिट मां मळशे ओके जोईए आपणे तेथी एक मिनिट गुणा एक सेकंड ना छेद मां साठ सेकंड 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 जता रहे एटले आपणे आंसर शुं मळे 1/60 અહીંયા મિનિટ હશે ને 1/60 મિનિટ એટલે કે એક સેકન્ડ બરાબર આટલા મિનિટ થયું। જો મેં શું કીધું હતું કે ભાઈ કોઈ પણને જ્યારે સેકન્ડનું મિનિટમાં કન્વર્ટ કરો ત્યારે સાઠ વડે ભાંગી નાખવાનું અને મિનિટનું સેકન્ડમાં કન્વર્ટ કરો સેકન્ડનું મિનિટમાં કન્વર્ટ કરો ત્યારે સાઠ વડે ભાંગી નાખવાનું અને મિનિટનું ડિગ્રીમાં કન્વર્ટ કરો ત્યારે પણ સાઠ વડે ભાંગી નાખવાનું તો અહીંયા આપણને મિનિટ સુધીનો જ આન્સર મળ્યો આપણે શું લેવાનું છે રેડિયનમાં મળવાનું છે પણ હજી ડિગ્રી બાકી છે ને ઓકે ફરીવાર કરીએ આને આ રહેવા દો તો શું લખી શકાય કે 60 મિનિટે 1 ડિગ્રી તો આપણી મિનિટ થઈ ને 1/60 મિનિટે કેટલા ડિગ્રી ઇઝ ઇટ ક્લિયર બહુ બેઝિક છે બહુ બેઝિક થી ચાલુ કર્યું છે આનો ગુણાકાર અહીંયા લઈ લો આ છેદમાં આવી જશે બરાબર હવે તમને ખ્યાલ આવી જશે આ હું તમને છે ને ઊંધા કાન પકડાવું છું પછી તમારે જ્યારે આવા એક્ઝામ્પલ આવશે ને એટલે તમારે આવી બધી માથાકૂટ કરવાની જરૂર જ નથી સીધા જે છે એ સાઠ વડે ભાંગી નાખવાના કેવી રીતે કહું ઓકે એક ડિગ્રી ગુણા એકના છેદમાં સાઠ મિનિટ આ મિનિટમાં આન્સર મળ્યો બરાબર અહીંયા ગુણા ગયા ને આખાના છેદમાં આવશે છેદમાં સાઠ મિનિટ 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 કેન્સલ થઈ ગયા આ અંશનો છેદ છેદમાં આવી જશે એટલે શું થાય એકના છેદમાં સાઠ ગુણ્યા સાઠ આ શું મળ્યું આપણને ડિગ્રીમાં હજી આપણે આગળ વધીએ જો આ છેના બરાબર એક સેકન્ડ બરાબર એટલે સુધી પહોંચે બરાબર હજી એનું સાદરૂપ આપીએ આપણને શું મળે એક સેકન્ડ બરાબર એકના છેદમાં 3600 ડિગ્રી હજી આમનું સાદરૂપ આપો તો આપણને ડિગ્રીમાં આન્સર મળશે એક સેકન્ડ બરાબર આ છે ને 3600 એટલે 4.85×10⁻⁶ રેડિયન તો આ આપણો આન્સર મળે હવે જો એક સેકન્ડ બરાબર આટલો આન્સર મળ્યો એક મિનિટ બરાબર કહી ગયો અહીંયા આન્સર મળ્યો આપણને ને એક ડિગ્રી બરાબર આપણો આન્સર મળ્યો બરાબર એટલે અહીંયા હું તમને દર્શાવી દઉં એક ડિગ્રી બરાબર આટલા રેડિયન એના તો પાઈ બાય 180 ગુણ્યા ને આપણે જો આમાં આપણે બહુ નાનો એકમ લેવા જઈએ તો શું કરવાનું જો નાનો એકમ લેવા જઈએ તો શું આવે છેદમાં અહીંયા 3600 આવ્યા તો જ્યારે તમારે હવે જો તાળો હવે ખાસ અગત્યનું તમારે આ બધું યાદ નહીં રાખવાનું જ્યારે તમને કોઈ સેકન્ડની અંદર આન્સર આપ્યો દાખલા તરીકે તમને કીધું 5 સેકન્ડ તો 5 સેકન્ડને તમારે રેડિયનમાં કન્વર્ટ કરવું તો પેલા શું કરી નાખવાનું ડિગ્રી કરી નાખવાનું ડિગ્રી કરવું શું કરવાનું આ સેકન્ડ છે નાના નાનો એકન્ડ છે એટલે 2/60 વડે ભાંગી નાખવાના એટલે કે શું કરવાનું 3600 વડે ભાંગી નાખવાનું એ જે આન્સર મળશે એ તમને શું મળશે ડિગ્રીની અંદર આ છે આ એક મિનિટ સોરી ફોર દેટ આ સેકન્ડ છે આ તમને જે આન્સર મળશે એ મળશે તમને ડિગ્રીની અંદર કંઈક આન્સર મળશે અને એ ડિગ્રીની અંદર આન્સર મળે એમની સાથે તમે ગુણ્યા પાઈ બાય 180 કરી નાખો
બરાબર ભાઈ 280 કરી નાખો એટલે શામાં મળશે તમને રેડિયનની અંદર થઈ ગયું સીધું સેકન્ડમાં જ્યારે હોય તેમને ડિગ્રીમાં કન્વર્ટ કરવા માટે શું કરવાનું 36 વડે ભાગવાના મિનિટમાં હોય ત્યારે જો મિનિટમાં હોય ત્યારે કેટલી વખત આવ્યું ખાલી ફક્ત ને ફક્ત અહીંયા હતો ને ત્યાં ફક્ત ને ફક્ત 60 એક જ વડે ભાગાળા તો શું થશે દાખલા તરીકે તમને આવી રીતે કોઈ આપ્યો છે એક્સરસાઇઝ કે 10 મિનિટ ને તમારે ડિગ્રીમાં કન્વર્ટ કરવાનું તો ખાલી ફક્ત ને એક જ વખત 60 વડે ભાગવાના તમારે તો આનો જે આન્સર મળશે તમને 1/6 ડિગ્રી તમને આન્સર મળશે અને આને તમારે રેડિયનમાં કન્વર્ટ કરવું હોય તો ગુણા પાઈ બાય 180 કરી નાખો એટલે એ તમને આન્સર કંઈક મળશે રેડિયનની અંદર ઇઝ ઇટ ક્લિયર બે જ વસ્તુ યાદ રાખવાની છે કે જ્યારે સેકન્ડને ડિગ્રીમાં કન્વર્ટ કરવું છે રેડિયન ભલે હોય રેડિયન આપણે સાઈડમાં રાખીએ પણ ડિગ્રી સુધી પહોંચવાનું સેકન્ડને ડિગ્રી સુધી કન્વર્ટ કરવું છે તો 36 વડે ભાંગવાના અને મિનિટને ડિગ્રીમાં કન્વર્ટ કરવું છે તો 60 વડે ભાંગવાના શા કારણે એનો તાળો તો અહીંયા તમને મળી ગયો છે બરાબર અને આપણે ખ્યાલ છે એક ડિગ્રી બરાબર 60 મિનિટ યાદ રાખવાનો એક ડિગ્રી બરાબર 60 મિનિટ એક મિનિટ બરાબર 60 સેકન્ડ ઇઝ ઇટ ક્લિયર બરાબર હવે આ એક્સરસાઇઝ ગણી તમને ખ્યાલ આવી ગયો ને જો અહીંયા છે સેકન્ડ તો આને કેટલા વડે ભાંગશું 3600 વડે 60 60 બે વખત ભાંગવું પડશે ને અહીંયા આવી ગયા ને 60 60 બે વખત જો અહીંયા 60 × 60 બરાબર કારણ કે ઓલરેડી આપણી પાસે મિનિટનો 60 હતો અને સેકન્ડનો 60 આવી ગયો અહીંયા મિનિટમાં છે તો એને શેના વડે ભાંગશું આપણે 60 વડે અને 3600 વડે અને 60 વડે પછી શું આગળ કેવી રીતે ગણીએ એવું તમને એક્સરસાઇઝ જોઈએ જો આવી એક્સરસાઇઝ હું તમને જાજી બધી હોમવર્કમાં આપીશ તમે કરજો એક સમજી લેશો તો તકલીફ નહીં પડે હવે જો અહીંયા આપણને એક ડિગ્રી એક મિનિટ ને એક સેકન્ડ બરાબર કેટલા રેડિયન થઈએ આપણે સાબિત કરીને હમણાં તે ઘણી વખત આ વેલ્યુ તમે જો યાદ રાખો તો સીધું તમને આન્સર મળી જતો હોય દાખલા તરીકે સીધું 25 સેકન્ડ તો સેકન્ડ બરાબર 25 × 4.85 × 10⁻⁶ કરો તો તમને એ રેડિયનની અંદર મળશે પછી 7 10 મિનિટ તો 1 મિનિટ બરાબર છે 2.91 × 10⁻⁴ એમનો આની સાથે મલ્ટિપ્લિકેશન કરો તો આપણને જે છે આન્સર મળશે એ રેડિયનની અંદર મળશે ને એવી રીતે ડિગ્રી છે એમની સાથે આ ત્રણેયનો સરવાળો કરી નાખીએ આના અનુસંધાને અને સાદરૂપ આપીએ તો આપણને આખું રેડિયનમાં કન્વર્ટ થઈને મળે પણ ઘણીવાર આ વેલ્યુ આપણને યાદ નહીં ભૂલાઈ ગઈ હોય તો શું કરવાનું કાંઈ નહીં સીધો સિમ્પલ બેઝિક કન્સેપ્ટ કયો કે સેકન્ડ હોય તો 3600 વડે ભાંગવાના એટલે 60 60 વડે બે વખત ભાંગવાના 3600 વડે અને મિનિટ હોય તો 60 વડે ભાંગી નાખવાના જે જવાબ મળે એમાં મળશે આપણને ડિગ્રીની અંદર અને પછી પાઈ બાય 180 કરી નાખો એટલે શામાં મળે રેડિયનની અંદર આ તમે યાદ રાખ્યો હોય તો તમને સીધું રેડિયનમાં મળી જાય પણ બધું લોચા થઈ જાય ઘણી વખત યાદ ન રહી ભૂલાઈ જાય એટલા આપણે આ કન્સેપ્ટ યાદ રાખો હવે આમાં શું કરીએ આપણે જો હું શું કરું આમાં પહેલાં આ 25 સેકન્ડ છે એને શેમાં કન્વર્ટ કરું ડિગ્રીની અંદર બરાબર આમને શેમાં કન્વર્ટ કરું ડિગ્રીમાં તો શું થાય 25 સેકન્ડ ભાંગ્યા હું કરું 3600 કરી નાખું આમ થાય ને 3600 કરી નાખું અને આનો આન્સર જે મને મળશે 0.0069 ડિગ્રી આમને મળે તમારે આવી રીતે 1 2 3 એવી રીતે ઘાત નહીં દર્શાવવાની આ શેનો બરાબર મળ્યો 25 સેકન્ડ બરાબર આ મને મળ્યો 25 સેકન્ડ બરાબર ડિગ્રીમાં આન્સર મળ્યો હવે શું આવ્યું 10 મિનિટ હવે શું કરું હું 10 મિનિટ છે એમને શેમાં કન્વર્ટ કરવું ડિગ્રીની અંદર બરાબર ડિગ્રીની અંદર કન્વર્ટ કરું તો શું થાય 10 ભાંગ્યા 60 કારણ કે મિનિટ છે મિનિટને ડિગ્રીમાં કન્વર્ટ કરવું હોય તો એક જ વખત 60 વડે ભાંગવાના અને સેકન્ડને ડિગ્રીમાં કન્વર્ટ કરવું હોય તો બે વખત 60 વડે ભાંગવાના એટલે 36 60 × 60 3600 બરાબર તો આમનો આન્સર શું મળે 00 જાય અને આનો આન્સર કંઈક મળે 0.0166 ડિગ્રી બરાબર આમનો આન્સર સાદરૂપ આપો એટલે તમને આવી પ્રકારનો કંઈક આન્સર મળશે આ કોના બરાબર મળ્યા 10 મિનિટ બરાબર 10 મિનિટ બરાબર આટલા ડિગ્રી થાય 25 સેકન્ડ બરાબર આટલા ડિગ્રી થાય ઓલરેડી આપણી પાસે 7 ડિગ્રી તો છે જ તે હવે શું કરવાનું અને અહીંયા મૂકવાના નથી સરવાળો થશે એમનો 7 ડિગ્રી જ છે 7 ડિગ્રીને તો કન્વર્ટ નથી કરવાનું બરાબર રેડિયન છે આપણો આન્સર બરાબર છે પણ શેમાં કન્વર્ટ કરશું પહેલાં ડિગ્રીમાં
तो सात डिग्री वत्ता शू आपने मिला दस मिनिट, दस मिनिट बराबर कला डिग्री मिला 0.166 डिग्री, प्लस कौन मिलू 25 सेकंड, 25 सेकंड बराबर कला डिग्री मिला 0.0069 डिग्री। हवे आ बधा नो सरवाळो करे एटले आपणने मळशे 7.17 डिग्री, आखाने दर्शाई दीए डिग्री। तो आ आपणने टोटल आंसर शेमां मळ्यो आपणो, आपणो तो आ हतो ने, तो शेना बराबर मळ्यो 7 डिग्री 10 मिनिट 25 सेकंड बराबर आपणने मळ्यो 7.17 डिग्री। तो जो मैं कीधुं तुं ने के भाई डिग्री छे ने पॉइंट में आपणे दर्शाववी थोड़ी पेली रहे, आ 7.17 डिग्री एटले गोतो जवुं पड़े, तो एने डिग्री में न दर्शाववी तो शेमां दर्शाववानुं, मिनिट ने 25 मिनिट अने सेकंड में बराबर, एटले आवी रीते दर्शावी शकाय, आवी रीते दर्शावी शकाय। तो आपणने आंसर मळ्यो, हवे कन्वर्ट करी शकाशे आरामथी, पाई बाय 180 करी नाखो एटले शेमां कन्वर्ट थई जशे, रेडियन नी अंदर। इज इट क्लियर, खबर पड़ी कि नहीं? એટલે આ તમારા, આ તો મેં તમને જસ્ટ વાત કરી છે, પણ કેલ્ક્યુલેટરની અંદર તમે કરશો તો તમારે ઝડપથી થઈ જશે, એને તમારે ઘણી વખત અમુક અમુક રકમો જે છે એ તો સીધી લખી નાખવાની હોય, ભાઈ 7 ડિગ્રી વત્તા જે આની આની ડિગ્રી મળે છે એ, અને 25 સેકન્ડની ડિગ્રી મળે છે, સીધો જવાબ મળી જાય, આ ઘણી વાર ભૂલાઈ ગયું હોય તો આ ચાલે, જી ક્લિયર, ખબર પડી કે નહીં? બરાબર, કોઈ પણ મિનિટ હોય કે સેકન્ડ હોય ડિગ્રીમાં કન્વર્ટ કરી નાખવાનું, પછી જ રેડિયનમાં કરવાનું, સેકન્ડ હોય તો 3600 વડે અને મિનિટ હોય તો 60 વડે, એટલું યાદ રાખવાનું, ઇઝ ઇટ ક્લિયર? એક એક્સરસાઇઝ જોઈએ, 10 ડિગ્રી અને 18 મિનિટ છે એમને રેડિયનમાં કન્વર્ટ કરવાનું છે આપણે, તો 18 મિનિટ ગુણ્યા 2.91 ક્રોસ 10⁻⁴ કરો એટલે એ રેડિયનમાં મળી જાય, અને 10 મિનિટ ગુણ્યા 1.74 ક્રોસ 10⁻² કરો એટલે કે એ બંનેનો સરવાળો કરી નાખો એટલે આપણને શું મળે, રેડિયન। પણ હકીકત આપણે સ્ટેપ બાય સ્ટેપ ચાલીએ તો શું થાય, 10 મિનિટ તો છે એટલે આ તો આપણી પાસે ફાઇનલ છે આખી રકમ ડિગ્રીની અંદર, 18 મિનિટ છે, 18 મિનિટને શેમાં કન્વર્ટ કરીએ આપણે, 18 મિનિટને શેમાં કન્વર્ટ કરીએ ડિગ્રીની અંદર, તો શું કરશું, મિનિટ છે ડિગ્રીમાં કન્વર્ટ કરશું તો 18 ભાંગે શું થાય, 60 થાય કે નહીં? બરાબર, એક વખત આપણે ભાંગવું પડશે 60 વડે, એટલે અહીંયા થાય, અહીંયા 6 છે એટલે 6×10 લખી શકાય, અને અહીંયા 6×3×18 લખી શકાય, 6×10 લખી શકાય, બરાબર, 6×6 કેન્સલ થાય, 3×10 એટલે 0.3, એટલે મને 0.3 ડિગ્રી મળે, કોના બરાબર, 18 મિનિટ બરાબર, 18 મિનિટ બરાબર 0.3 ડિગ્રી। તો અહીંયા શું છે આપણી પાસે આન્સર, તો 10 ડિગ્રી વત્તા 18 મિનિટ, 18 મિનિટને શેમાં કન્વર્ટ કરી ડિગ્રીમાં, 0.3 ડિગ્રી, એટલે આન્સર ફાઇનલ 10.3 ડિગ્રી, અને આને શું કરવાનું, આ ડિગ્રીમાં મળ્યું ગુણા પાઈ બાય 180 કરી નાખો એટલે શું મળશે આપણને આન્સર, રેડિયનની અંદર। ઓકે, આપણે હવે યુનિટ કન્વર્ઝન જોઈએ કે જે આપણે ગુણકો અને ઉપગુણકો જોયા હતા એમની મદદથી એક યુનિટમાંથી બીજું યુનિટ કેવી રીતે બદલી શકાય એમની માહિતી મેળવીએ। બહુ ઇઝી છે, અહીંયા ધ્યાન આપજો એક વખત, એટલે પછી બીજી વખત જ્યારે કોઈ પણ એક્ઝામ્પલની અંદર આવે તો સરળતા રહી। અહીંયા છે એક એક્સામીટરનું કન્વર્ટ કરવાનું છે, એક ખાલી જગ્યા એટોમીટર, એક એક્સા બરાબર કેટલા એટોમીટર થાય, અહીંયા 1 છે, અહીંયા દરેક જગ્યાએ 1 છે, ત્યાં કોઈ પણ કિંમત હોઈ શકે 9×10⁶ કે કોઈ પણ હોઈ શકે 9.1 1.6, કોઈ પણ અહીંયા કિંમત હોઈ શકે, તો શું કરવાનું છે, પ્રથમ જો આવું આપેલું હોય તો એમનો ગુણોત્તર લઈ લેવાનો, એક એક એક્સામીટર, એક એક્સામીટર આ ગુણોત્તર અહીંયા લઈ લેવાનો છેદમાં ના છેદમાં એટોમીટર, ઇઝ ઇક્વલ ટુ, તો આપણી પાસે ખાલી જગ્યા છે તે, હવે આનો જવાબ આપણે અહીંયા મૂકવાનો છે, તો એક એક્સા બરાબર શું થાય, એક 10⁻⁸ બરાબર, એક્સા બરાબર 10⁻⁸ લખી શકાય, અને એટો બરાબર શું લખી શકાય, એટો બરાબર લખી શકાય 10⁻⁸ માઇનસ 18 પ્લસ, અહીંયા ઉપર જાય એટલે પ્લસ થઈ જશે એટલે શું થાય,
वन एक्सामीटर अपॉन एटोमीटर इज इक्वल टू 10^18 ऊपर जाए प्लस थी जाए 18 + 18 = 36 10^36 एटोमीटर ने अँ लई लो एट वन एक्सामीटर इज इक्वल टू 10^36 एटोमीटर एट्ले अपनी खाली जगह पुराई गई 10^36 और थोड़क आम एनालिसिस कर आम शू हो जो वन एक्सामीटर बराबर शू 10^36 एटोमीटर तो अँ इज इक्वल टू है तो वन एटोमीटर बराबर 10^18 थाय तो आना बराबर 10^18 थव जो अँ सादरूप आप जो अपने तो भाई एटोमीटर बराबर शू थे 1 × 10^18 मीटर इज इक्वल टू खाली जगह में शू आयु 10^36 आयु क्रॉस एटोमीटर बराबर 10^-18 मीटर आमनु सादरूप -18 प्लस 36 18 એટલે જો 1 × 10^18 મીટર ઇઝ ઇક્વલ ટુ શું મળ્યું 10^18 મીટર તો લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ મળી ગયું બરાબર LHS ઇઝ ઇક્વલ ટુ RHS તો અહીંયા જે છે એ તાળો મળી ગયો એટલે આ આપણું સાચું થયું સેમ હિયર તો આનું પણ શું કરવાનું એટલે તમને ઘણી વાર આવું પૂછાણું હોય તો સીધો બંનેનો ગુણોત્તર લઈને જે જવાબ આવીને એ મૂકી દેવાનું ગુણોત્તર લ્યો એટલે આને અહીંથી કાઢી નથી નાખવાનું પછી બરાબર આ બંનેનો ગુણોત્તર લઈ લેવાનું બંને એકમનો જે જવાબ મૂકી દેવાનો અહીંયા આવી રીતે કરીએ તો 1 μm છેદમાં નેનોમીટર તો 1 μ બરાબર શું થાય 10^-6 મીટર ના છેદમાં નેનો બરાબર 10^-9 થાય 10^-9 ઉપર જાય એટલે પ્લસ થઈ જાય એટલે 1 μm બરાબર 10^ / 9 નેનોમીટર બરાબર શું થાય 10^3 10^-9 ઉપર જાય એટલે પ્લસ થઈ જાય ને -6 છે તો 1 μm બરાબર 10^3 નેનોમીટર ઇઝ ઇટ ક્લિયર તો અહીંયા શું આવે 10^3 તાળો મેળવવો જોઈએ શું થાય 1 μ 10^-6 ઇઝ ઇક્વલ ટુ 10^3 × 10^-9 મીટર થાય ને આવી રીતે અહીંયા જે 3 છે અહીંયા -9 છે એટલે 10^-6 થાય એટલે -6 મીટર 1 × 10^-6 બરાબર મળી ગયા થઈ ગયું બંને સેમ પાછું હતું એમ બરાબર એટલે આપણું આ પણ સાચું થયું સેમ અહીંયા 1 કિલોમીટર ના છેદમાં હેક્ટોમીટર કિલોમીટર બરાબર થાય 10^3 ના છેદમાં હેક્ટો બરાબર થાય 10^2 10^2 ઉપર જાય એટલે માઇનસ થાય ને 3 છે પ્લસ છે એટલે 10^1 તો અહીંયા આવશે 10^1 તાળો મેળવી લેવાનો 1 ગીગામીટર 1 ગીગામીટર ના છેદમાં 1 μm લઈ લઈ 1 તો નહીં કહીએ કારણ કે અહીંયા કંઈક આવશે ગીગા બરાબર થાય 10^9 માઇક્રો બરાબર થાય 10^-6 -6 ઉપર જાય એટલે પ્લસ થઈ જાય એટલે 10^15 10^15 એટલે અહીંયા આવશે 10^15 સોરી 10^15 મીટર માઇક્રોમીટર સદરૂપ આપી દો માઇક્રો 10^-6 એટલે 10^9 ઉચ્ચ છે ઇઝ ઇટ ક્લિયર તો આવા યુનિટ કન્વર્ઝેશન ઘણી વખત આપણે એક્ઝામ્પલની અંદર આવતા હશે તો એ કરવાના ખાસ કરીને મીટરનું સેન્ટીમીટરમાં સેન્ટીમીટરનું મીટરમાં કન્વર્ઝેશન આવશે માઇક્રોમીટર ને એવા બધા એકમો આવશે તો મીટરમાં 10^-6 એવી રીતે આવશે તો આ આપણા જે છે એ યુનિટ કન્વર્ઝેશન આજનો લેક્ચર આટલો રાખીએ આશા રાખું છું તમને ખ્યાલ આવ્યો છે અને આ બધા જ જે ત્રણ વસ્તુ આપણે ભણ્યા છીએ ડિગ્રી ટુ રેડિયન રેડિયન ટુ ડિગ્રી અને પેલું મિનિટ સેકન્ડ ડિગ્રી મિનિટ ને સેકન્ડ એ અને યુનિટ કન્વર્ઝેશન તો આટલી વસ્તુના એક્સરસાઇઝ હું તમને જે છે મોકલીશ તમે સોલ્વ કરી અને પછી મને મોકલજો ઓકે બેસ્ટ રીડિંગ હેવ અ ગુડ ડે થેન્ક યુ